નમસ્કાર આઈઆઈટી ના શિક્ષાર્થમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું ડોક્ટર કલ્પેશ નાકરાણી આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી જે જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ આજે આપણે ચર્ચા કરવાના છીએ દ્રશ્ય અદ્રશ્ય અને શૂન્ય અભ્યાસક્રમની જુદી જુદી રીતે અભ્યાસક્રમના પ્રકારો પાડવામાં આવે છે એમાં આ એક પ્રકાર છે દ્રશ્ય અદ્રશ્ય અને શૂન્ય અભ્યાસક્રમ આ ત્રણ જે પ્રકારો છે એની સંકલ્પના એના લક્ષણો અને એ અભ્યાસક્રમની અંદર એનું સ્વરૂપ કેવું હોય એની ચર્ચા આપણે આજે કરવાના છે એના માટે અંગ્રેજીમાં એક્સપ્લિસિટ ઇમ્પ્લિસિટ અને નોલ શબ્દ વપરાય છે આ રીતે અભ્યાસક્રમના પ્રકાર ઇલિયટ વેન ઇઝનર દ્વારા આપવામાં આવ્યા ઓગણીસો ને ચોરાણું ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં આર્ટ એન્ડ એજ્યુકેશનના એવો પ્રોફેસર હતા અને અમેરિકામાં અભ્યાસક્રમની સુધારણામાં અભ્યાસક્રમને અપડેટ કરવામાં અભ્યાસક્રમને એના નિર્માણને એક સાયન્સ તરીકે ડેવલપ કરવામાં એમનો ખૂબ મોટો ફાળો એટલે આ એક નવીન સંકલ્પનાને એક જુદી રીતે અભ્યાસક્રમના ત્રણ સ્વરૂપને એમણે એક જુદી રીતે રજૂ કર્યા એક્સપ્લિસિટ ઇમ્પ્લિસિટ અને નલ કરિક્યુલમ સૌથી પહેલા આપણને આપણે જે અભ્યાસક્રમમાંથી સૌ પસાર થયા છીએ એ પ્રકાર જોઈએ એટલે કે દ્રશ્ય અભ્યાસક્રમ સુસ્પષ્ટ અભ્યાસક્રમ અથવા તો એક્સપ્લિસિટ અભ્યાસક્રમ ત્યારબાદ એનાથી એકદમ વિપરીત એકદમ વિરુદ્ધ નલ શૂન્ય જે અભ્યાસક્રમ છે જ નહીં જેનું અસ્તિત્વ જ નથી એવો શૂન્ય અભ્યાસક્રમ અને છેલ્લે આપણે અદ્રશ્ય અભ્યાસક્રમ એટલે કે ગર્ભિત ઇમ્પ્લિસિટ અભ્યાસક્રમની ચર્ચા કરીશું સૌથી પહેલાં જોઈએ દ્રશ્ય અભ્યાસક્રમ શું છે એના માટે અંગ્રેજીમાં ઓવટ એક્સપ્લિસિટ રિટર્ન અથવા તો ફોર્મર કરિક્યુલમ વપરાય છે એમાં આપણે સૌથી વધુ પરિચિત આ બે શબ્દોથી છીએ કે રિટર્ન કરિક્યુલમ અને ફોર્મલ કરિક્યુલમ ફોર્મલ કરિક્યુલમથી આપણે સૌ એટલા માટે પરિચિત છીએ કે આપણે એ પ્રકારના અભ્યાસક્રમમાંથી પસાર થઈ ચૂક્યા છે અને એ પ્રમાણે આપણે સૌ ભણ્યા છીએ ગુજરાતી કરીએ તો દ્રશ્ય અભ્યાસક્રમ એને કહી શકાય ખુલ્લો અભ્યાસક્રમ ઓપન સુસ્પષ્ટ એકદમ ક્લિયર રિટર્ન જે લેખિતમાં તમારી સામે છે કે આ વસ્તુ તમારે ભણવાની છે અને ઔપચારિક અભ્યાસક્રમ અથવા તો ફોર્મલ કરિક્યુલમ આમ તો અભ્યાસક્રમના બહુ ફેમસ પ્રકાર એવા કે ભાઈ ઔપચારિક અભ્યાસક્રમ અથવા તો શિક્ષણના પ્રકારો બે લઈએ તો ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ એમાં જે આ ઔપચારિક શબ્દ છે એ અદ્રશ્ય અભ્યાસક્રમ સાથે જોડાયેલો છે આપણે ત્યાં કેળવણીની બે વ્યવસ્થાઓ આમ જોવા જઈએ તો છે કે એક અનૌપચારિક રીતે બાળક કેળવણી પ્રાપ્ત કરતો હોય છે સમાજમાંથી પરિવારમાંથી માતા પિતા પાસેથી કુટુંબમાંથી આજુબાજુના સામાજિક પરિવેશમાંથી એને આપણે અનૌપચારિક ઘડતર કહીએ છીએ અનૌપચારિક કેળવણી કહીએ છીએ જ્યારે ઔપચારિક કેળવણી ક્યાંથી મળે છે તો કે એ શાળામાં જ્યારે જાય છે એ શાળા વ્યવસ્થામાંથી એને મળે છે શાળા વ્યવસ્થામાં જે અભ્યાસક્રમ છે એને આપણે ઔપચારિક અભ્યાસક્રમ કહી શકીએ એટલે આપણે જે શાળા વ્યવસ્થામાં એજ્યુકેશન સિસ્ટમમાં આપણે જે ભણીએ છીએ એ જે રિટર્ન કરિક્યુલમ આપણને આપવામાં આવે છે એ આપણે એને એક્સપ્લિસિટ કરિક્યુલમ કરી કહીશું જેને આપણે ઔપચારિક શિક્ષણ પણ કહીએ છીએ જેની મેં વાત કરી કારણ કે આપણને ખ્યાલ હોય છે કે આપણે કયા વિષય ભણવાના છે તેમાં કયા પાઠ આવે છે કયા મુદ્દાઓ આવે છે કેટલું વિષય વસ્તુ ભણવાનું છે આ બધું પાછું લેખિત સ્વરૂપે સ્પષ્ટ લખેલું હોય છે કે ધોરણ પાંચની અંદર તમારે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત ગુજરાતી વગેરે વિષયો અંગ્રેજી વગેરે વિષયો ભણવાના છે એટલે વિષયો નક્કી છે એ વિષયોની અંદર કેટલા પાઠ આવે છે કેટલા ગદ્ય આવે છે કેટલા કેટલા પદ્ય આવે છે કયા મુદ્દાને લઈને એકમો બનાવવામાં આવ્યા છે તો એ સ્પષ્ટ છે તો જે વિષય વસ્તુ છે એ કેટલું વિષય વસ્તુ છે એ પણ સ્પષ્ટ છે

યુનિવર્સિટીનું બોર્ડ ઓફ સ્ટડીઝ છે તો એ પણ લેખિત અભ્યાસક્રમ એનો સિલેબસ નક્કી કરે જ છે એ રિટર્ન ફોર્મમાં સ્પષ્ટ હોય જ છે કે તમારે માસ્ટર ડિગ્રી હોય ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશની અંદર તો કયા ડ્રામા ભણવાના છે કઈ નોવેલ્સ કયા એસેઝ ભણવાના છે કઈ પોઈટ્રી ભણવાની છે કયા લિટરરી પીરિયડ્સ ભણવાના છે એ સ્પષ્ટ લખેલું હોય છે અને એમાં પણ કઈ કઈ બાબતો ભણવાની છે એ પણ તો મૂળ વાત એટલી છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં આપણે જે સૌ અભ્યાસક્રમની સાથે જે જે અભ્યાસક્રમ સાથે કામ કરીએ છીએ એ જ આપણો આ દ્રશ્ય અભ્યાસક્રમ જે ઔપચારિક શિક્ષણ તરીકે આપણે પણ ઓળખીએ છીએ જે અભ્યાસક્રમના માધ્યમથી જ આ ચાર દિવાલો વચ્ચેનું શાળાનું શિક્ષણ આપવામાં આવે છે વર્ગખંડમાં શિક્ષણ આપવામાં આવે છે આપણે સૌ જે કંઈ શાળામાં ભણ્યા તેનું મુખ્ય માધ્યમ પાઠ્યપુસ્તક હતું એટલે આ અભ્યાસક્રમનું વહન કરનાર મુખ્ય વસ્તુ શું છે એટલે આ એ અભ્યાસક્રમ છે જે યુનિવર્સિટી હોય તો યુનિવર્સિટીનું સત્તા મંડળ નક્કી કરે એ પ્રમાણે ચાલે જો કોઈ શાળા હોય સ્કૂલ એજ્યુકેશનની વાત હોય તો સરકારની પ્રતિનિધિરૂપ કોઈ બોર્ડ કે સંસ્થા નક્કી કરે ફોર એક્ઝામ્પલ આપણે ત્યાં ગુજરાત સ્કૂલ ટેક્સબુક બોર્ડ છે એ પાઠ્યપુસ્તકોની રચના કરી આપે છે આ ઉપરાંત જીસીઆરટી છે જે પ્રાઇમરી એજ્યુકેશનના પુસ્તકો તૈયાર કરી આપે છે એટલે સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી કોઈ કોઈ સંસ્થા કોઈ બોર્ડ અને યુનિવર્સિટી હોય તો એનું જે મંડળ રચવામાં આવે એ આ અભ્યાસક્રમ રચી આપે છે એટલે સ્વાભાવિક છે કે જે સત્તા મંડળ હોય જે સત્તામાં હોય એ જ નક્કી કરે કે કયા વિષયો ભણાવવા છે એ વિષયોની અંદર કયા મુદ્દાઓ ભણાવવા છે અને એ મુદ્દાઓની અંદર કેટલું વિષય વસ્તુ આપણે સમાવવું છે હું ઇતિહાસની જ વાત કરું ઇતિહાસ તો એટલો વિશાળ છે કે આ પ્રદેશનો ઇતિહાસ ભણાવવો છે કયા સમયનો ઇતિહાસ ભણાવવો છે કેટલો ઇતિહાસ ભણાવવો છે ક્યા રાજા મહારાજાઓની વાતો કરવી છે એ સ્પષ્ટ આમાં દર્શાવવામાં આવે સત્તા છે સરકાર છે એ જ નક્કી કરતી હોય છે કે ક્યુ વિષય વસ્તુ કરવું એટલે આમ જોવા જઈએ તો આ અભ્યાસક્રમ છે એ એકદમ ઓથોરાઈઝડ એપ્રુવડ અભ્યાસક્રમ હોય છે અને એ અભ્યાસક્રમ મુજબ જ માન્ય સર્ટિફિકેટ મળે અને એ મુજબ જ કામ ચાલે કોઈ પણ શાળા પોતાની રીતે જ અભ્યાસક્રમ રચીને એ એ પોતાની રીતે ભણાવે એ આમાં ચાલે નહીં આપણે ત્યાં સરકાર અને બોર્ડ દ્વારા જે સિલેબસ છે સેન્ટ્રલ સ્કૂલ્સ છે ફોર એક્ઝામ્પલ્સ કેન્દ્રીય વિદ્યાલયો તો એની અંદર મોટાભાગે તમે જુઓ તો સીબીએસસી જે બોર્ડ છે એમાં એ એનસીઆરટીનું સિલેબસ મોટા ભાગે હોય છે હવે તો આપણે પણ એનસીઆરટીની કેટલીક બુક્સ અપનાવી લીધી છે એટલે અભ્યાસક્રમ જે છે એ આ રીતે એકદમ સ્પષ્ટ વેલ ડિફાઈન્ડ હોય છે એ દ્રશ્ય અભ્યાસક્રમ આમ શાળા કોલેજ કે યુનિવર્સિટી કે આવી કોઈ પણ સંસ્થા દ્વારા રિટર્ન ફોર્મેટમાં કે ઇંગ્લિશનું જે ફોટો મૂક્યો છે ફોર એક્ઝામ્પલ રિટર્ન ફોર્મેટમાં જે સ્પષ્ટ અભ્યાસક્રમ આપણી સામે છે એને આપણે દ્રશ્ય અભ્યાસક્રમ કહીશું દ્રશ્ય અભ્યાસક્રમની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ એટલે આપણને આ સંકલ્પના વધુ સરળ થશે વધુ સ્પષ્ટ થશે વિલ્સન ટુ થાઉઝન્ડ ફાઇવ સેઝ ધ ઓવર્ટ કરિક્યુલમ ઇઝ યુઝઅલી કન્ફાઈન્ડ ટુ ધોઝ રિટર્ન અન્ડરસ્ટેન્ડિંગ્સ એન્ડ ડાયરેક્શન્સ ફોર્મલી ડેઝિગ્નેટેડ એન્ડ રિવ્યુડ બાય એડમિનિસ્ટ્રેટર્સ કેરિક્યુલમ ડિરેક્ટર્સ ટીચર્સ એન્ડ ઓફન કલેક્ટિવલી હવે આ દ્રશ્ય અભ્યાસક્રમ કે સુસ્પષ્ટ અભ્યાસક્રમ એવો અભ્યાસક્રમ છે જે શાળાના એડમિનિસ્ટ્રેટર્સ વહીવટકર્તાઓ અભ્યાસક્રમના રચયિતાઓ કરિક્યુલમ ડેવલપર્સ અને શિક્ષકો આ સૌ સામાન્ય રીતે સાથે મળીને એક અંડરસ્ટેન્ડિંગથી રચે છે એને આપણે દ્રશ્ય અભ્યાસક્રમ કહીએ જે આપણી સામે છે તમે ધોરણ એકથી પાંચનો અભ્યાસક્રમ લઈ લો છથી થી આઠનો લઈ લો ધોરણ નવથી બારનો લઈ લો અને કોઈપણ યુનિવર્સિટીના કોઈ પણ અભ્યાસક્રમનો કોઈ પણ કોર્સનો અભ્યાસક્રમ લઈ લો ફોર એક્ઝામ્પલ બી એ તો ભાવનગર યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સ જોઈ લો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સનો સિલેબસ જોઈ લો જે તે યુનિવર્સિટીના સત્તામંડળ દ્વારા અભ્યાસક્રમ ક્લિયર તૈયાર કરવામાં આવ્યો હોય કોણ તૈયાર કરે સ્વાભાવિક છે કે જે જે લોકો સ્કૂલ ચલાવવાના છે એ પણ કરી શકે જે લોકો કરિક્યુલમ ડેવલપમાં એક્સપર્ટ છે એ લોકો કરી શકે અને સ્વાભાવિક છે કે જે લોકોએ આ અભ્યાસક્રમને ઇમ્પ્લિમેન્ટ અમલ કરવાનું છે એવા ટીચર્સ કરી શકે બીજું ઇલિયટ ઇઝનર જેને આ આ કોન્સેપ્ટ આપ્યા ત્રણ પ્રકાર આપ્યા એણે એણે પણ વાત કરી છે નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં કે ધ એક્સપ્લિસિટ કરિક્યુલમ કોન્સન્સ લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ આર ઓવરલી ટોટ સ્પષ્ટ રીતે ભણાવવામાં આવે છે લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે સ્ટેટેડ સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે પ્રિન્ટેડ ઇન ડોક્યુમેન્ટ્સ એટલે લેખિત સ્વરૂપમાં દસ્તાવેજી રૂપે આપણી સામે હોય છે તો વિવિધ માન્ય ધોરણ નીતિ સંબંધિત માર્ગદર્શિકા અનુસાર જે પણ કાંઈ ભણાવવાનું છે એને આપણે છાપેલા દસ્તાવેજ રૂપે રજૂ કરીએ છીએ અને એની અંદર જે કાંઈ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી વિદ્યાર્થીઓને શીખવા માટે એનું જે કોઈ તકો આપવાની છે એ સ્પષ્ટ એમાં લખેલું હોય છે એને આપણે દ્રશ્ય અભ્યાસક્રમ કહીશું ત્યારબાદ આપણે જોઈએ દ્રશ્ય અભ્યાસક્રમના કેટલાક આ વ્યાખ્યાને આધારે આપણે લક્ષણો તારવીએ તો આ અભ્યાસક્રમ એવી અધ્યયન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે શાળા કલાકો દરમિયાન કરવામાં આવે છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે નિશ્ચિત સમય કલાકો હોય છે આપણી શાળા વ્યવસ્થા જોઈ લો તો પાંચ કલાક છ કલાક આઠ કલાકની શાળાઓ હોય છે આ શાળા કલાકો દરમિયાન એનું ટાઈમ ટેબલ નિશ્ચિત હોય છે અને એ ટાઈમ ટેબલની અંદર આ અભ્યાસક્રમ એનું માળખું બેસાડવામાં આવે છે અને એ ટેબલ મુજબ એ વિષયમાં એને ન્યાય આપવામાં આવે છે વિષય ભણાવવામાં આવે છે એ વિષયો નો સમાવેશ થાય છે જે શાળામાં ભણાવવામાં આવે છે અને જે જ્ઞાન કે કૌશલ્ય પર વિદ્યાર્થીઓ સિદ્ધિ કેળવે એવી અપેક્ષા રખાય છે આપણે શાળામાં કયા કયા વિષયો ભણાવીએ છીએ તો કે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આવા ઘણા બધા વિષયો ભણાવીએ છીએ અને આપણે અપેક્ષા શું વિદ્યાર્થી પાસે રાખીએ છીએ કે આમાંથી એ આટલું ઓછામાં ઓછું એને આવડે આ અર્થ આ સંકલ્પના આ મુદ્દા એને એટલીસ્ટ આવડે એ આપણે અપેક્ષા રાખીએ છીએ આપણે એને અધ્યયન સિદ્ધિ કહીએ છીએ અચીવમેન્ટ એકેડેમિક અચિવમેન્ટ તો આ અભ્યાસક્રમ એ અપેક્ષા રાખે છે કે જે જે વિષયો રાખવામાં આવ્યા છે જે મુદ્દાઓ રાખવામાં આવ્યા છે એ વિદ્યાર્થી શીખે બીજી વાત જે આપણે વાત કરી તે લેખિત સ્વરૂપે છે અને તે ઓથોરાઇઝ છે અધિકૃત છે કોઈ પણ શિક્ષક એમાં પોતાની જાતે ફેરફાર કરી શકે નહીં કોઈ સ્કૂલ પોતાની જાતે અભ્યાસક્રમમાં ફેરફાર કરી શકે નહીં અભ્યાસક્રમ ઈચ્છે એવી રીતે કોઈ ઘટાડો વધારો કરી શકે નહીં એ અધિકૃત છે ઓથોરાઇઝ છે જે પણ સંસ્થા જે પણ એફિલિએશન જેની સાથે હોય એ યુનિવર્સિટી સાથે હોય કે કોઈ બોર્ડ સાથે હોય આ અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરી શકે નહીં માત્ર જે સત્તા મંડળ છે જે બોર્ડ છે જે ઓથોરિટી છે જે કરિક્યુલમ માટેની કમિટી છે અભ્યાસક્રમ સમિતિ એ આમાં સુધારો કરી શકે એટલે આ અધિકૃત છે અને લેખિત સ્વરૂપે છે દેટ ઇઝ રિટર્ન ફોર્મેટમાં છે એટલે એકદમ સ્પષ્ટ છે આ અભ્યાસક્રમની રચના કોઈ પણ વ્યક્તિ કરી શકે એવું નથી એના માટેના એક્સપર્ટ્સ હોય છે દરેક વિષયના સ્વાભાવિક છે સબ્જેક્ટ એક્સપર્ટ હોય છે અને એની કમિટી હોય છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અનુભવી તજજ્ઞો દ્વારા શિક્ષણના શિક્ષણવિદો દ્વારા આ ચર્ચાના અંતે વ્યવસ્થિત અભ્યાસક્રમ રચવામાં આવ્યો હોય છે તેનું હેતુપૂર્વક નિર્માણ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને આપણે પ્રાથમિક કક્ષા બાદ શું કરવું છે કેવા તૈયાર કરવા છે વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષાએ કેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે હાયર એજ્યુકેશનના અંતે કેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે એ હેતુને ધ્યાનમાં રાખીને જે તે અભ્યાસક્રમનું વિષયવસ્તુ તૈયાર કરવામાં આવતું હોય છે તેમાં અમે કીધું એમ નિશ્ચિત ધ્યેય હોય છે હેતુ હોય છે આપણે ત્યાં અંગ્રેજી ભાષા દાખલા તરીકે દ્વિતીય ભાષા તરીકે સામાન્ય રીતે ગુજરાતી માધ્યમમાં ભણવામાં આવે છે અને એનો હેતુ એવો છે કે સામાન્ય રીતે વિદ્યાર્થી સામાન્ય વાતચીત અંગ્રેજીમાં કરી શકે એટલે ઉપયોગ કરી શકે એવો હેતુ છે તો એને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમની અંદર એ પ્રમાણેની એક્ટિવિટીઝ એ પ્રમાણેના વિવિધ એક્સરસાઇઝિસ એના કન્ટેન્ટ એવું પ્રમાણે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે કોમ્યુનિકેટિવ એપ્રોચ દ્વારા તો આપણે વિદ્યાર્થીઓને જેવા તૈયાર કરવા છે જેવી માસ્ટરી મેળવડાવવી છે એવા અભ્યાસક્રમના મુદ્દાઓ એમાં સમાવેશ કરતા હોય છે એટલે પહેલાં તો ધ્યેયને ધ્યાનમાં રાખીને કેમ હેતુ કેન્દ્રિત અભ્યાસક્રમની વાત આપણે કરીએ એવી રીતે અભ્યાસક્રમ સીધે સીધો વિવિધ શાળાઓમાં બધી જ શાળાઓમાં એપ્લાય કરવાના બદલે સામાન્ય રીતે આ અભ્યાસક્રમ કેટલીક શાળાઓમાં પાયલોટ સ્ટડી તરીકે અજમાઈશ કરવામાં આવતી હોય છે પાયલોટ સ્ટડી કરવામાં આવતો હોય છે પાયલોટ સ્ટડીનો અર્થ એવો થાય કે કેટલાક વિસ્તારની અંદર અભ્યાસક્રમ જોવામાં આવે દાખલા તરીકે આપણે ત્યાં પ્રજ્ઞા અભિગમ આવેલો ત્યારે કેટલાક તાલુકાઓની કેટલીક સ્કૂલોમાં જ એનો અમલ શરૂમાં કરવામાં આવેલો ત્યારબાદ એનો જુદી જુદી શાળાઓમાં અને જુદા ધોરણમાં પણ અમલ થયેલો પહેલાં ધોરણ બીજું ધોરણ પાંચમા ધોરણ સુધી પ્રજ્ઞા અભિગમ આપણે અમલ કરેલો એક પ્રકારનો અભ્યાસક્રમ જ હતો જાહેર જનતા માટે પબ્લિકલી એકદમ સ્પષ્ટ હોય છે એક એ અભ્યાસક્રમ છે એ પબ્લિક હોય છે ઇટ ઇઝ નોટ હિડન એમ પબ્લિક માટે અવેલેબલ હોય છે શું ભણવાનું છે કેટલું ભણવાનું છે એમાં સ્પષ્ટ હોય છે એમાં શિક્ષક માટે શિક્ષણ કાર્ય કરવા સહાયક જે રિસોર્સિસ છે એની વાતો પણ એમાં હોય છે આપણે ત્યાં આપણું જે બોર્ડ છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો ટેક્સ્ટબુક બોર્ડ તમે જુઓ અથવા જીસીઆરટી શિક્ષકની આવૃત્તિઓ એટલે કે ટીચર એડિશન્સ કાઢે છે એમાં બહુ સરસ મજાનું શિક્ષકને ભણાવવા માટે એનું ગાઈડન્સ એમાં વિવિધ પ્રવૃત્તિ પ્રયુક્તિઓ માર્ગદર્શન સંદર્ભ સ્ત્રોતો અને ઘણી બધી પ્રયુક્તિઓની વર્ણન કરેલું હોય છે શૈક્ષણિક સાહિત્ય હોય છે ચાર્ટ પ્લાનિંગ પણ હોય છે લેસન પ્લાનિંગ પણ હોય છે અને ટેક્સ્ટબુક પણ એક ભાગ છે તેમાં સામાન્ય રીતે પરંપરાગત વિષયો હોય છે એમાં તમે વિજ્ઞાન લઈ લો સામાજિક વિજ્ઞાન લઈ લો ગણિત ભાષા એ આપણા પરંપરાગત વિષયો છે અને જ્ઞાનની એવી બાબતો સામાન્ય રીતે લેવામાં આવે છે જે સમાજ અપેક્ષા રાખે છે કે આટલું વિદ્યાર્થી ભણેલો હોય તો એમાં આટલી બાબતો આવી બાબતો રાખવી જોઈએ એટલે આમ જોવા જાવ તો સમાજની અપેક્ષાનું અહીંયા પ્રતિબિંબ પડે છે આ અભ્યાસક્રમમાં કે સમાજ જેવો છે અને જેવી અપેક્ષા નાગરિકો ઘડવાની છે ભાવિ પેઢી ઘડવાની છે એવી બાબતો અહીં એ સમાવવામાં આવે છે હવે આપણે બીજો અભ્યાસક્રમ જે દ્રશ્ય અભ્યાસક્રમથી એકદમ વિપરીત સંકલ્પના ધરાવે છે એ છે શૂન્ય અભ્યાસક્રમ શૂન્ય અભ્યાસક્રમમાં આપણને એમ થાય કે શૂન્ય અર્થ તો શું થાય કશું જ નથી એમ મૂલ્યમાં કશું નથી આ દ્રશ્ય અભ્યાસક્રમ તો આપણી સામે છે આપણે જેમાં ભેણ્યા છીએ પણ અદ્રશ્ય શૂન્ય અભ્યાસક્રમ તો કેવો જે છે જ નહીં તો એની વાત અને એની ચર્ચા કેમ કરવાની તો આ બહુ વિશિષ્ટ વાત સમજવા જેવી છે ઇઝનરે આ શબ્દ આપ્યો એમણે એવું કીધું કે વિદ્યાર્થીઓને આપણે જે વસ્તુ નથી શીખવતા એ આપણો શૂન્ય અભ્યાસક્રમ હવે આપણને સૌને ખ્યાલ છે કે દુનિયામાં જ્ઞાનનું કોઈ સીમા નથી જ્ઞાનના કોઈ સીમાડા નથી એની કોઈ મર્યાદા નથી વિષયોને કોઈ સીમાડા નથી જ્ઞાન અવિરત નવું ને નવું સર્જાતું જાય છે આ સંજોગોમાં શું શાળાઓ બધું શીખવી શકે બધા જ વિષયો શીખવી શકે અશક્ય વસ્તુ છે તો જ્યારે પણ અભ્યાસક્રમ રચના કરનારા અભ્યાસક્રમ રચવા માટે બેસે ત્યારે એવા ઘણા મુદ્દા હોય છે જે એમણે સ્કીપ કરવા પડે છોડી દેવા પડે કે ભાઈ આપણે આ પ્રકરણ હવે સમાવી શકીએ નથી આ સંકલ્પના આપણે લઈ શકીએ એમ નથી પાંચમા ધોરણથી આપણે સંસ્કૃત વિષય ભણાવી શકીએ એમ છીએ પહેલા બીજા ધોરણમાં આપણે આ વિષય ભણાવી શકીએ તેમ નથી તો તમે કોઈ વિષય છોડી દો છો કોઈ મુદ્દો એવો છોડી દો છો કોઈ વિષયનો પેટા મુદ્દો છોડી દો છો તો આ જે છૂટી ગયેલી વાતો છે છૂટી ગયેલા મુદ્દાઓ છે એ એ છે જ નહીં એટલે એનું નામ આપણે શૂન્ય અભ્યાસક્રમ એવું આપી શકીએ જે નથી ભણાવતા અને એવું આપણે માનીએ છીએ કે ભાઈ પાંચમા ધોરણમાં કે બારમા ધોરણમાં આ મુદ્દાની અત્યારે જરૂર નથી આ આપણે ઉચ્ચ શિક્ષણમાં લઈ જઈએ આપણે એવું વિચારીએ છીએ કે સમાજ અને શૈક્ષણિક અનુભવની દ્રષ્ટિએ બહુ મહત્વનું નથી કે આ ઉંમરે આપણે આ વસ્તુ શીખવીએ તો એવા ઘણા મુદ્દા છે દાખલા તરીકે જાતિ શિક્ષણની વાત લઈ લો મૂલ્ય શિક્ષણ ની વાત લઈ લો ક્યાં લેવલથી એ મુદ્દા લાવવા અથવા ન લાવવા એ શૂન્ય અભ્યાસક્રમ કહેવાય સ્વાભાવિક છે કે શાળાને આપણે ભણાવવાની અને જ્ઞાન આપવાની જવાબદારી આપી છે પણ ક્યારેય શાળાઓ દુનિયામાં જેટલું પણ જ્ઞાન છે એ બધું જ જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસી શકે નહીં આપણે એક વર્ષનું એક સાથે ન ખાઈ શકીએ એટલે એવા ઘણી બાબતો છે અને બીજું કે એવી ઘણી બાબતો એવી છે જે દુનિયામાં જે શીખવી જરૂરી નથી એ બાળકને જીવનભર ક્યાંય એ કામમાં આવવાની નથી તો એવી બાબતો એ સ્કીપ કરવામાં આવે આપણે ત્યાં એક શબ્દ છે સામાન્ય જ્ઞાન જ્ઞાન ખરું પણ કેવું જનરલ નોલેજ તો સામાન્ય જ્ઞાન એટલે એવું બહુ ઊંડું નહીં જે બધાની પાસે એ હોવું જોઈએ સામાન્ય વ્યક્તિ પાસે આટલું જ્ઞાન હોવું જોઈએ એનું નામ સામાન્ય જ્ઞાન તો એવી રીતે પ્રી પ્રાઇમરીમાં કે પ્રાઇમરીમાં કે સેકન્ડરીમાં આટલું જ્ઞાન વિદ્યાર્થી પાસે હોવું જોઈએ એવું સિલેબસ ડેવલપર્સ મળીને નક્કી કરે અને આટલી આટલી બાબતો ન હોય તો ચાલે એ વસ્તુઓ જે કાઢી નાખવામાં આવે ને આપણે કહીએ શૂન્ય અભ્યાસક્રમ જે નથી બીજું ઘણી સરકાર છે એની અપેક્ષાઓ હોય છે અભ્યાસક્રમ પ્રત્યે ઘણીવાર વાલીની અપેક્ષા હોય છે શિક્ષકોની પણ અપેક્ષા હોય છે તો ઘણી વખત અમુક સોશિયલ ઇશ્યુથી વિવાદ થવાના હોય પ્રોબ્લેમ્સ ક્રિએટ થવાના હોય અને સમાજમાં તકલીફો ઊભી થવાની હોય કોઈ જ્ઞાતિગત વિષયો હોય કોઈ વિવાદાસ્પદ એવા વિષયો હોય જે જેન્ડર બાયસ દર્શાવતા હોય કોઈ સમાજને એવી રીતે ચિતરતા હોય તમે વિચાર કરો કે જ્યારે વિજ્ઞાનનો ખૂબ બાળ અવસ્થા બાલ્યાવસ્થામાં જ્યારે વિજ્ઞાન હતું ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે ભૂતકાળમાં સૌ એવું માનતા હતા કે સૂર્ય જે પૃથ્વીની આજુબાજુ ફરે છે પછી વિજ્ઞાનની જે શોધો થઈ કે ભાઈ પૃથ્વી એકચ્યુઅલી સૂર્યની આજુબાજુ ફરે છે શરૂમાં એ વિષયો ભણાવવામાં સમાવવા માટે કોઈ રાજી નહોતું સમાજને કારણે અમુક મુદ્દાઓ નહોતા લેવામાં આવતા તો એ શૂન્ય અભ્યાસક્રમ થયો શૂન્ય વિષય વસ્તુ શૂન્ય અભ્યાસક્રમની અંદર હોય જે મુદ્દા જ ના હોય જે મુદ્દા સમાવવામાં જ ન આવ્યા હોય એમ એટલે આ એવી બાબત છે કે આપણે એવી બાબતની ચર્ચા કરીએ છીએ જેનું અસ્તિત્વ જ નથી એટલે આપણે એના વિદ્યાર્થીઓ ઘણી વખત એવું કહેતા હોય કે આપણે ત્યાં ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં આટલા આટલા મુદ્દાઓ છે જ્યારે સીબીએસસીના અભ્યાસક્રમની અંદર આટલા નવા મુદ્દાઓ છે તો આપણને તરત એવું થાય કે સીબીએસસી બોર્ડમાં કેન્દ્રીય કક્ષાએ જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ ગુજરાત સરકારના સિલેબસમાં નથી તો ત્યારે આપણને એ પ્રશ્ન થાય કે આ મુદ્દાઓ આપણે ત્યાં નથી એટલે એને આપણે શૂન્ય અભ્યાસક્રમ કહી શકીએ કે નહીં છે જ નહીં જેનું અસ્તિત્વ નથી એમ એટલે એવી બાબતો આમાં આપણે સમાવી શકીએ શાળાઓ જે કઈ શીખવે છે એ તો મહત્વનું છે આપણે સૌ જાણીએ છીએ પણ આપણે એ પણ વિચારવું પડે કે શાળાઓ જે નથી શીખવતી જે અજ્ઞાન રહી જાય છે વિદ્યાર્થી પાસે એટલે જ્ઞાનનું જેટલું મહત્વ છે જીવનમાં એટલું જ અજ્ઞાનનું પણ મહત્વ છે કારણ કે આપણા જીવનની અંદર બંનેની અસર થાય છે આપણી આપણા જીવનની અંદર જ્ઞાનની પણ એટલી અસર થાય છે અને અજ્ઞાનની પણ એટલી અસર થાય છે એટલે ઇગ્નોરન્સ ને ધ્યાનમાં રાખીએ તો જે વિદ્યાર્થી અમુક બાબતો એના શાળાકીય જીવનમાં નથી શીખ્યો એની અસર એના જીવનમાં પડવાની જ છે જેનું વ્યક્તિત્વ ઘડતરમાં ક્યાંક ઉણપ રહી ગઈ છે અભ્યાસક્રમની ઉણપ પણ આને કહેવાય છે ઘણી વખત અભ્યાસક્રમમાં રહી ગઈલી ચૂક પણ કહેવાય છે ભૂલ કે આ મુદ્દો ચૂકાઈ ગયો ચૂકી ગયા એમ તો અભ્યાસક્રમમાં રહી ગયેલી ચૂક પણ શૂન્ય અભ્યાસક્રમને કહેવાય છે કે આવી સરસ બાબત આપણે ત્યાં જુઓ કે અંગ્રેજીની સમસ્યા કેવી છે તો કે વિદ્યાર્થીઓ બાર ધોરણ પાસ થઈ જાય તો પણ એકદમ વ્યવસ્થિત કોમન કોમ્યુનિકેશન જે છે ડે ટુ ડે લાઇફમાં કોમ્યુનિકેશન છે એ પણ નથી કરી શકતા તો આપણે વિચારવું છે કે આપણે એવા કયા મુદ્દાઓ નથી સમાવી શક્યા કે જેનાથી વિદ્યાર્થી એટલો તો સક્ષમ બને કે એક સામાન્ય કોમન કોમ્યુનિકેશન જે છે એ પણ ઇંગ્લિશમાં કરી શકે એમ એટલે એ શૂન્ય અભ્યાસક્રમ છે જે આપણે નથી સમાવી શક્યા જે જે વિદ્યાર્થીના જ્ઞાનમાં ન આવ્યું વ્યાખ્યાઓ કેટલીક જોઈએ ધ નલ કરિક્યુલમ રિફર્સ ટુ વોટ સ્ટુડન્ટ્સ ડુ નોટ હેવ ધ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન ઇન ધીસ કેસ સ્ટુડન્ટ્સ આર લર્નિંગ સમથિંગ બેઝ ઓન ધ એબ્સન્સ ઓફ સર્ટેન એક્સપિરિયન્સીસ ઇન્ટરેક્શન્સ એન્ડ ડિસકોર્સિસ ઇન ધ ક્લાસરૂમ હવે વિદ્યાર્થીઓને જે શીખવાની તક જ નથી મળી હવે આપણે ઘણી વખત એવી અભ્યાસક્રમો તમે જુઓ કે વિજ્ઞાનનો અભ્યાસક્રમ આખો કોઈ પૂરો થઈ જાય પણ વિદ્યાર્થીને કોઈ પ્રયોગો કરવાની તક જ ના મળે એન્જિનિયરિંગ જેવા પ્રેક્ટિકલ અભ્યાસક્રમો હોય તો એની અંદર પ્રેક્ટિકલ બાબતો ન આવે તો એ શૂન્ય અભ્યાસક્રમ થાય એને શીખવાની તક જ ના મળે એમ વિદ્યાર્થીઓને કેટલાક અનુભવો એ શિક્ષણ વ્યવસ્થામાં મળવા જોઈએ એ ન મળે એ ચર્ચા વગર એ ડિસ્કશન વગર જ અભ્યાસ પૂરો થઈ જાય બાળકમાં તમે વિચાર કરો કે વિદેશમાં ઘણા બધા દેશોના તમે અભ્યાસક્રમો આપણા દેશના અભ્યાસક્રમ સાથે સરખાઓ તો ઘણા બધા મુદ્દામાં ડિફરન્સીસ આવશે આવશે તફાવતના કેટલાક નવા મુદ્દાઓ જોવા મળશે જે આપણા અભ્યાસક્રમમાં એ જ ધોરણના એ જ ઉંમરના બાળકો માટે જે અભ્યાસક્રમ બનાવ્યો છે એમાં એ મુદ્દા નહીં હોય એટલે એ વિચારવા જેવું છે કે તો આપણે એ મુદ્દા છૂટી ગયા એને શૂન્ય અભ્યાસક્રમ કહીએ યસ બીજું ઇઝનર ડિફાઇન્ડ નલ કરિક્યુલમ એઝ ઇન્ફોર્મેશન દેટ સ્કૂલ્સ ડુ નોટ ટીચ જે મેં વાત કરી ધ ઓપ્શન્સ સ્ટુડન્ટ્સ આર નોટ અફોર્ડેડ ધ પર્સપેક્ટિવ્સ દે મે નેવર નો અબાઉટ મચ લેસ બી એબલ ટુ યુઝ ધ કોન્સેપ્ટ એન્ડ સ્કિલ્સ દેટ આર નોટ પાર્ટ ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ રેપોટર શૂન્ય અભ્યાસક્રમ એટલે એવી માહિતી જે શાળાઓ આપતી જ નથી જે શાળાઓ ભણાવતી જ નથી એવા કોન્સેપ્ટ એવી સંકલ્પના એવી સ્કિલ્સ જે વિદ્યાર્થીઓના મગજના ખજાનો ક્યારેય બનશે જ નહીં કદાચ તેઓ ક્યારેય જાણશે જ નહીં લાઈફ ટાઈમ અને ક્યારેય સ્કિલ આવી જ નથી એટલે એનો ઉપયોગ પણ નહીં કરી શકે એટલે આ છે નલ કરિક્યુલમ એટલે તમે જુઓ કે એન્જિનિયરિંગ જેવો અભ્યાસક્રમ હોય એ પૂર્ણ કરીને આવેલા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રીમાં એક સ્કિલ બેઝ વર્કર તરીકે જતા હોય છે ત્યારે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ લોકો એવું કહેતા હોય છે કે આ વિદ્યાર્થીમાં આ સ્કિલ નથી આ સ્કિલ બાકી રહી ગઈ એન્જિનિયરિંગ પૂરું કર્યું હોવા છતાં આ સ્કિલ એનામાં કેમ ડેવલપ ન થઈ તો આ છૂટી ગયેલી જે સ્કિલ્સ છે એ શૂન્ય અભ્યાસક્રમ શૂન્ય અભ્યાસક્રમની વ્યાખ્યાઓના આધારે આપણે લક્ષણો તારો તો જે વિકલ્પો વિદ્યાર્થીને આપવામાં જ નથી આવતા વિકલ્પોનો અહીંયા અર્થ આપણે વિષયના વિકલ્પો તરીકે પણ લઈ શકીએ મુદ્દા તરીકે પણ લઈ શકીએ આપણે નથી કહેતા કે ઓપ્શનલ સબ્જેક્ટ્સ વિદ્યાર્થીને નવો વિકલ્પ જ ન આપવામાં આવે આપણી પાસે ઢગલાબંધ વિષયો છે એ વિષયોમાંથી એને વિદ્યાર્થીને એ ઓફર જ ન કરવામાં આવે એને ભણવું હોય છતાં એ વિષય એને ઓફર ન કરવામાં આવે એટલે ન ભણી શકે આજે નથી ભણી શક્યો એને આપણે શૂન્ય અભ્યાસક્રમ કહીશું આપણને સૌને ખ્યાલ છે કે ધોરણ દસની બોર્ડની એક્ઝામ જ્યારે વર્ષો પહેલાં લેવાતી ત્યારે એમાં અમુક વિષયો ઓફર કરવામાં આવતા સમયાંતરે એમાં જે વૈકલ્પિક વિષયોની વ્યવસ્થા છે એમાં પરિવર્તન કરવામાં આવ્યું અમુક વિષયો ફરજિયાત કરવામાં આવ્યા અમુક વિષયોને વિકલ્પ તરીકે મૂકવામાં આવ્યા અમુક વિષયોને ઘણી વખત દૂર પણ કરવામાં આવ્યા છે આજે અભ્યાસક્રમની અંદરથી જે વિષયો દૂર થઈ જાય છે નથી રહેતા એને પણ આપણે શૂન્ય અભ્યાસક્રમ કહી શકીએ દો નોટ ઓફર્ડ બીજું શૂન્ય અભ્યાસક્રમ એટલે ચોક્કસ હકીકત કે માહિતી ન આપ ન સમાવી કે ન આપવી હું ઉદાહરણ આપું કે વિજ્ઞાન વિષય તમે ભણાવતા હો અને વિજ્ઞાનની અંદર તમે ઉત્ક્રાંતિવાદનો વિષયાંગ જ ન લ્યો એ વિષયાંગ જ ન ભણાવો તો એને આપણે શૂન્ય અભ્યાસક્રમનો મુદ્દો કહી શકીએ કે આ મુદ્દો એવો છે જે રહી ગયો એટલે શૂન્ય અભ્યાસક્રમ ફરી વાર મેં કહ્યું હતું તેમ આ એક ભૂલ છે અને કદાચ જાણી જોઈને કરેલી પણ ભૂલ છે અને ભૂલ પણ ન કહી શકીએ કે બધી બાબતો તો ના જ સમાવી શકાય ધીમે ધીમે એ બધા જ મુદ્દાઓ આપણે સમાવતા હોઈએ છીએ છતાં પણ ક્યારે કોઈ પણ વિષયનું દુનિયામાં રહેલું તમામ જ્ઞાન કોઈ દિવસ આપણે આપી શકીએ નહીં તમે કોઈ પણ ડબલ માસ્ટર ડિગ્રી કરો ટ્રિપલ માસ્ટર ડિગ્રી કરો કોઈ પણ પીએચડી કરો આયર એજ્યુકેશનની તમામ ડિગ્રી મેળવી લો તમામ આ વિષયનું બધું જ જ્ઞાન મારી પાસે છે એવું કોઈ કહી શકે નહીં એટલે અભ્યાસક્રમ કોઈ દિવસ બધું ન ભણાવી શકે જે નથી ભણાવતો એને આપણે શૂન્ય અભ્યાસક્રમ કરી શકીએ પણ ચૂક શબ્દ એટલા માટે વાપર્યો છે કે ઘણી વખત અભ્યાસક્રમ રચિતાઓથી ભૂલ થઈ જતી હોય છે અને અગત્યનો મુદ્દો અભ્યાસક્રમમાં બાકી રહી જતો હોય છે હવે આવો અગત્યનો મુદ્દો જો બાકી રહી જાય ઘણી વખત તમે જુઓ ને તો આપણે ભાષામાં ઘણા બધા પાઠ કે ગદ્યો કે પદ્ય જોતા હોય તો આપણને ઘણી વખત પ્રશ્ન થતો હોય કે આ ગદ્ય કે આ પદ્ય ન હોત તો વાંધો નહોતો આના કરતા આ પાઠ કે આ પદ્ય લીધું હોત તો મજા આવે તેમ આ વધુ સારું હતું એમ એટલે એ રહી ગયેલી નાનકડી ચૂક પણ છે મેં વાત કરી એમ જીવ વિજ્ઞાન વિશે હોય તો એમાં ઉત્ક્રાંતિવાદ ન લઈએ એટલે શૂન્ય અભ્યાસક્રમ થાય આ ઉપરાંત આપણે એવા ઘણા વિષયો છે જે લોઅર એજ્યુકેશનમાં સમાવતા નથી હાયર એજ્યુકેશનમાં આ બધા વિષયો છે હજુ લોઅર એજ્યુકેશનમાં ફોર એક્ઝામ્પલ સેકન્ડરીમાં પણ તમે જુઓ કે પર્યાવરણ શિક્ષણ લોઅરમાં છે જાતીય શિક્ષણ છે સ્કિલ જીવન શિક્ષણ છે કરિયર એજ્યુકેશન નથી જોવા મળતું સ્થાનિક સંસ્કૃતિનું શિક્ષણ ઇતિહાસનું શિક્ષણ ઓલામાં આવી જાય છે સોશિયલ સાયન્સમાં એટલે આમાં તમે જુઓ કે અમુક વિષયો એવા છે જે આપણે નથી સમાવતા હજુ એક ઉદાહરણ આપું કે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ઇતિહાસ ભૂગોળ નાગરિકશાસ્ત્ર લઈએ છીએ હજુ પણ ન્યુઅંશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે તર્કશાસ્ત્ર છે એના પણ ઘણા મુદ્દાઓ આમાં આપણે સમાવી શકીએ પણ એ આપણે નથી સમાવતા એટલે આપણે એને શૂન્ય અભ્યાસક્રમ કહી શકીએ જે નથી સમાવતા એનું નામ શૂન્ય અભ્યાસક્રમ હવે આપણે ત્રીજો અભ્યાસક્રમનો પ્રકાર એટલે કે અદ્રશ્ય અભ્યાસક્રમ મને દેખાતો નથી અદ્રશ્ય અર્થ શું થયો હિડન હિડન કરિક્યુલમ સ્લાઇડમાં તમે જે ફોટો જોવો છો એ એક બુકનું ફ્રન્ટ પેજ છે એ બુક છે હિડન કરિક્યુલમ એ બુક જે લખી એની અંદર ઊંડાણપૂર્વક હિડન કરિક્યુલમની ચર્ચા કરી છે જો હિડનનો અર્થ સ્વાભાવિક છે એવો થાય છે કે એ સંતાયેલું છે છે તો ખરું બરાબર એટલે નલ કરિક્યુલમ જેવું નથી સાવ અસ્તિત્વ નથી એવું નથી આ અભ્યાસક્રમ છે ખરો પણ એ છૂપો છે અદ્રશ્ય છે પેલો તો દ્રશ્ય હતો મારે તમારી નજર નજરની સામે છે કે આ વસ્તુ મારે શીખવાની છે જ્યારે અદ્રશ્ય અભ્યાસક્રમ એવો છે જે મને નજરે દેખાતો નથી જેમાં શબ્દ જ છે છૂપો અભ્યાસક્રમ હિડન કરિક્યુલમ તો અભ્યાસક્રમની એવી બાબતો છે જે આપણે દ્રશ્ય અભ્યાસક્રમમાં નથી સમાવી ઔપચારિક ફોર્મલ કરિક્યુલમમાં નથી સમાવી શાળા માટેનો જે અભ્યાસક્રમ આપણે ઘડવા બેઠા એમાં આપણે નથી લખ્યું છતાં શાળા જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે ત્યારે શાળા શિક્ષણ પૂરું થાય ત્યારે એ ચોપડીમાં આપેલું છે એના સિવાયનું પણ ઘણું બધું શીખી લે છે આ જે છુપી રીતે આ બધું શીખે છે એને આપણે ગર્ભિત અભ્યાસક્રમ હિડન કરિક્યુલમ અથવા તો ઇમ્પ્લિસિટ કરિક્યુલમ કહી શકીએ અદ્રશ્ય અભ્યાસક્રમ અથવા તો ઇમ્પ્લિસિટ કરિક્યુલમ માં શું હોય શબ્દ મેં વાપર્યો તમને કે અનૌપચારિક અનૌપચારિક અભ્યાસક્રમ છે આ ગમે ત્યારે વિદ્યાર્થી તમે જુઓ કે બાળપણથી અનૌપચારિક રીતે ઘણી બધી બાબતો શીખે છે સૌથી પહેલાં તો એ બોલતા શીખી જાય છે ભાષા શીખવાની શરૂઆત ફોર્મલી આમ જોવા જાવ તો એ ભલે આપણે પહેલાં ધોરણથી કોઈ કક્કો શરૂ કરીએ પણ બાળક તો જન્મથી પાંચ વર્ષના ગાળામાં સરસ મજાની ભાષા બોલતા શીખી જાય છે ગર્ભિત અભ્યાસક્રમ ઘરમાં ચાલે છે સમાજમાં ચાલે છે શેરીમાં ચાલે છે એટલે શાળામાં અનૌપચારિક રીતે વિદ્યાર્થી જે કાંઈ શીખે છે શિક્ષકના માધ્યમથી કે શાળાના પરિવેશના વાતાવરણના માધ્યમથી પાઠ્યપુસ્તકની વાત નથી આ એના સિવાયની બાબતો જે શીખે છે નવા બોધ પાઠ ભણે છે મોરલ લેસન્સ ભણે છે એને આપણે અદ્રશ્ય અભ્યાસક્રમ કે ગર્ભિત અભ્યાસક્રમ કહીશું અદ્રશ્ય અભ્યાસક્રમની શરૂઆત બાળકના પ્રારંભિક શિક્ષણથી જ થઈ જાય છે બાળક જેવું પહેલાં ધોરણમાં આવે છે ત્યારથી જ એનું વર્તન ઘડાવવાનું શરૂ થઈ જાય છે એનામાં એની વિચાર પ્રક્રિયા શરૂ થઈ જાય છે એના પર્સ્પેક્ટિવસ જુદી જુદી બાબતો વિશેના એના અભિપ્રાય એના દ્રષ્ટિકોણ શરૂ થઈ જાય છે એના એટીચ્યૂડ ઘડાવવા માંડે છે એને કશું ગમવા માંડે છે એને કશુંક નથી ગમતું એને કશીક વસ્તુઓ એવી છે જેમાં થાક લાગે છે કડીક વસ્તુ એવી છે જે રસપૂર્વક એ કરે છે એના એના વિદ્યાર્થી મિત્રો સાથેનું એનું વર્તન ઘડાય છે તો આ વસ્તુ શીખે છે વિદ્યાર્થીઓ શાળામાં જાય છે તમે જુઓ કે આપણી આજુબાજુ ઘણી બધી શાળાઓ છે એ શાળાઓની સિસ્ટમ થોડી થોડી અલગ પડતી હોય દરેક શાળાનું શિસ્તના નિયમો એ શિસ્તના નિયમોને પાલન કરાવવા માટેની કડકાઈ એ શાળાનું ભાવાવરણ શાળાના જે શિક્ષકો છે એનું વર્તન શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યેનું લગાવ વિદ્યાર્થીઓનો શાળા પ્રત્યેનો લગાવ શાળાની અંદરનું ટાઈમ ટેબલ જે હોય એની અંદર વિદ્યાર્થીઓ માટે કેટલો સમય અલગથી ફાળવવામાં આવે છે આ બધું શાળામાં કેવી એક્ટિવિટીઝ થાય છે આ બધામાંથી વિદ્યાર્થી ઘણા ઘણું બધું શીખતો હોય છે હું સાદી ભાષામાં એમ કહું કે ઔપચારિક અભ્યાસક્રમથી વિદ્યાર્થીનો માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ વધારે થાય છે જ્યારે આવો ગર્ભિત અભ્યાસક્રમ હોય ને વિદ્યાર્થીનું વ્યક્તિત્વ ખડે છે વિદ્યાર્થીને એક માણસ બનાવે છે એટલે એ બહુ સમજવા જેવું છે આ અભ્યાસક્રમ કેટલો અગત્યનો છે હાલના સમયમાં વિદ્યાર્થીઓને મેં કહ્યું તેમ જ્ઞાનાત્મક વિકાસની સાથે સામાજિક વિકાસની પણ જરૂર છે નૈતિક વિકાસની વિકાસની પણ પણ જરૂર છે જરૂર છે આ વસ્તુ છુપા અભ્યાસક્રમમાંથી મળે છે વિદ્યાર્થીઓ આજુબાજુના વાતાવરણમાંથી કેટલું બધું શીખે છે ઈવન શાળાએ આવે પહેલા પણ ઘણું બધું શીખીને આવે છે જ્યાંથી શીખવા મળે છે એ ઇનડિરેક્ટલી તો અભ્યાસક્રમ જ થયો પોતાના મિત્રો વિશેના અભિપ્રાયો ઘડે છે શિક્ષક વિશેના અભિપ્રાયો ઘડે છે કોઈ પણ મુદ્દા ઉપરના અભિપ્રાયો ઘડે છે એટલે અનૌપચારિક અભ્યાસક્રમ જે છે એ અભ્યાસિક પ્રવૃત્તિ સિવાયની જે સહઅભ્યાસક પ્રવૃત્તિઓ થાય છે એમાંથી સૌથી વધુ એ મળે છે વિદ્યાર્થીઓ સમાજની અંદર જે ઈસ્યુઝ છે જુદા જુદા પ્રશ્નો છે એના વિશે પોતાનો ખ્યાલ ક્લિયર કરે છે એમાં દાખલા તરીકે ભેદ છે નૈતિક મૂલ્યો છે સામાજિક વર્ગ આપેલા છે સમાજના જુદા જુદા રીત રિવાજો છે તમે જુઓ કે દરેક દરેક પ્રદેશની પોતાની સંસ્કૃતિ હોય અને એ સંસ્કૃતિ મુજબ એ વિદ્યાર્થીનું ઘડતર થતું હોય હવે એ અભ્યાસક્રમમાં કદાચ ના હોય ફોર્મલી આમ છતાં એ શાળામાંથી એનું એવું ઘડતર થાય છે એવા રિવાજો છે શિક્ષકો કે ગુરુનું સન્માન કરવું અન્ય લોકોનું સન્માન કરવું આવકાર આપવો માનપૂર્વક

બેનસન આર સ્નાઇડરે પણ હિડન કરિક્યુલમ નામનું આખું પુસ્તક જ લખ્યું અને એ પુસ્તકની અંદર જ આ હિડન કરિક્યુલમ અદૃશ્ય અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સ્વાવલંબન સેલ્ફ ડિપેન્ડન્સ અચિવમેન્ટ મૂલ્યો શીખે છે બાળપણમાંથી યુવાનીમાં જ્યારે જાય છે ત્યારે તેને જીવનમાં જે કાંઈ કામમાં લાગવાનું છે માત્ર જ્ઞાન નહીં કાંઈ કામમાં લાગવાનું છે એ બધું જ વ્યક્તિત્વ લગતી બાબતો છે શિક્ષક પણ એને ઘણું બધું આવું શીખવે છે દ્રશ્ય અભ્યાસક્રમ ની જે આપણે ચર્ચા કરી એટલે આપણા પાઠ્યપુસ્તકો આપણો લેખિત અભ્યાસક્રમ એની કમ્પેરિઝન આપણે હિમશીલાના ઉપરના ભાગ સાથે કરી શકીએ હિમશીલાનો એ એ અદ્રશ્ય અભ્યાસક્રમ છે એટલે તમે જુઓ કે અદ્રશ્ય અભ્યાસક્રમ જે કેટલો મહત્વનો છે એટલે વ્યક્તિત્વ ઘડતરને આપણે કેટલું મહત્વ આપવાની જરૂર છે ઇન્ડિરેક્ટલી વિદ્યાર્થીઓ જે કાંઈ શીખે એને આપણે કેટલું મહત્વ આપવાની જરૂર છે પુસ્તકની અંદર આપેલો અભ્યાસક્રમ તો માત્ર દસ ટકા જ છે પાણીની નીચે સાચો અભ્યાસક્રમ તો એ છે જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની વાતો આવશે પણ એ લેખિત નથી બરાબર સમજો એટલે આ શબ્દ વાપરવામાં આવ્યો હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિદ્યાર્થીનું માનસિક વિકાસ તો બરાબર છે બૌદ્ધિક વિકાસ તો કરી દેશે જ્ઞાનાત્મક વિકાસ કરી દેશે દ્રશ્ય અભ્યાસક્રમ દ્રશ્ય અભ્યાસક્રમ એનો મનોવૈજ્ઞાનિક એનો વર્તન સંબંધી એનો સાંવેગિક એનો સામાજિક વિકાસ કદાચ ન કરી શકે નૈતિક વિકાસ કદાચ ન કરી શકે એ બધું એ વિદ્યાર્થી જોશે વિદ્યાર્થીનું ઓબ્ઝર્વેશન થશે વિદ્યાર્થી જે છે એ શિક્ષકોનું વર્તન જોશે એના સાથી મિત્રોનું વર્તન જોશે એમના આચાર્યનું વર્તન જોશે શાળાનું વાતાવરણ જોશે આ બધામાંથી એ શીખશે એનું જીવન ઘડતર થશે આપણે જુઓ કે કેટલીક શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ અલગ પડે છે અને કેટલીક શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ ખૂબ તોફાની હોય છે કેટલીક શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ ખૂબ શિસ્તમાં હોય છે તમે ઘણી શાળાઓમાં જાઓ ને તો એ લોકો પ્રાર્થના એટલી સરસ એક સાથે એક સુરમાં ગાતા હોય ત્યારે કેટલીક શાળામાં આપણે જઈએ તો વિદ્યાર્થીઓ આગળ પાછળ પોતાની રીતે પ્રાર્થના ગાતા હોય કેટલાક વિદ્યાર્થીઓ પોતાની મસ્તીમાં હોય કોઈ વખત તમે કોઈ શાળામાં જાઓ તો વર્ગખંડમાં રાડા રાડી થતી હોય ખૂબ ઘોંઘાટ થતો હોય કોઈ શાળામાં તમે જાઓ તો એટલું શિસ્તબદ્ધ વાતાવરણ હોય હવે તમે કલ્પના કરો કે અભ્યાસક્રમ તો બંને શાળામાં સરખો છે અભ્યાસક્રમ જે છે છે સિલેબસ શાળામાં સરખો પણ આ બંને શાળામાંથી અભ્યાસ પૂરો કરીને બહાર આવેલા વિદ્યાર્થીનું વ્યક્તિત્વ અલગ હશે હા તો આ ગર્ભિત અભ્યાસક્રમ જે છે શાળાની જે સિસ્ટમ છે એના લીધે વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઉપર જે પ્રભાવ પડે છે એની થિંકિંગ વિચારવાની શૈલી ઉપર જે પ્રભાવ પડે છે એ આ અદ્રશ્ય અભ્યાસક્રમ છે અદ્રશ્ય અભ્યાસક્રમ દ્રશ્ય અભ્યાસક્રમ વિનાનો રકે રહી શકે એટલે એવું છે બંને એકબીજાના પૂરક છે એટલે આપણી પાસે ટેક્સ્ટબુક નો સિલેબસ હોય તો જ અદ્રશ્ય અભ્યાસક્રમ સ્કૂલ જ ના હોય એમાં તો પછી અદ્રશ્ય અભ્યાસક્રમ નું અસ્તિત્વ જ નથી સ્કૂલ ની અંદર ટેક્સ્ટબુક અને વેલ ડિફાઇન્ડ રિટર્ન સિલેબસ ના હોય તો પછી મતલબ જ નથી એટલે અદ્રશ્ય અભ્યાસક્રમ છે ને આમ જોવા જઈએ તો દ્રશ્ય અભ્યાસક્રમ ઉપર નિર્ભર છે જ્યાં દ્રશ્ય અભ્યાસક્રમ રિટર્ન સિલેબસ છે ત્યાં ઓટોમેટિકલી વિદ્યાર્થી આવે છે એમ નથી કહેતા કે આપણે શાળાનો વર્ગ છે એક નાનકડો સમાજ છે સમાજનો એક નાનકડો એક નમૂનો છે એક અંશ છે નાનકડો સમાજ છે તો આ એ નાનકડો સમાજમાંથી જે શીખે છે એ વર્ગમાંથી પણ શીખવાનું છે વિદ્યાર્થી એ અદ્રશ્ય અભ્યાસક્રમ છે વિદ્યાર્થીનું શૈક્ષણિક વ્યવસાયિક સામાજિક વિકાસ એમાં થાય છે વિદ્યાર્થીને કેવું વર્તન કરવું પોઝિટિવ એટીટ્યૂડ્સ નેગેટિવ એટીટ્યૂડ્સ પોઝિટિવ વેલ્યુઝ નેગેટિવ વેલ્યુઝ પોઝિટિવ બિહેવિયર નેગેટિવ બિહેવિયર પોઝિટિવ થોટ્સ નેગેટિવ થોટ્સ તમે જુઓ કે ઘણી શાળામાં વિદ્યાર્થીઓ દાદાગીરી કરતાં શીખી જાય ચોરી કરતાં શીખી જાય ઘર્ષણ ઝઘડાઓ થાય અભ્યાસમાં ધ્યાન ના આપે અનિયમિતતા હોય આનાથી વિપરીત ઘણી શાળાઓનો અદ્રશ્ય અભ્યાસક્રમ એટલો સારો હોય એટલે કે શાળાની સિસ્ટમ એટલી સારી હોય કે વિદ્યાર્થીઓમાં આવા અવગુણો આવે જ નહીં એ વાતાવરણ પ્રેરણાદાયી હોય એ અદર્શ અભ્યાસક્રમની તાકાત છે શિક્ષકનું વર્તન શિક્ષકના બોડી લેંગ્વેજ એન્ડ એની આંખો વિદ્યાર્થીઓના વર્તન ઉપર અસર કરતી હોય છે વિદ્યાર્થીઓના વર્તન ઉપર પ્રભાવ પડતો જ હોય છે શિક્ષક જ્યારે ભણવામાં ક્લાસરૂમમાં કોઈ હોશિયાર વિદ્યાર્થીના વખાણ કરે અને નબળા વિદ્યાર્થીની અવગણના કરે અથવા તો એમને ખીચાય ત્યારે વિદ્યાર્થીના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવતું હોય છે શું તો કે આપણે સારું કામ કરીએ ભણવામાં ધ્યાન આપીએ તો આપણા વખાણ થાય જો આપણે અનિયમિત રહીએ ભણવામાં ધ્યાન ન આપીએ તો આપણને દાટ પણ ખાવી પડે અને આપણી અવગણના પણ વર્ગમાં થાય આજ વૈચારિક દ્રષ્ટિકોણ જે ખીલો છે વિદ્યાર્થીમાં એ તમે જુઓ કે નાનપણથી બાળકોને લિંગભેદની ખબર નથી હોતી પહેલા બીજા ધોરણમાં બાળકો આરામથી બહેનો અને ભાઈઓ છોકરા છોકરીઓ આજુબાજુમાં બેઠા હોય છે જેમ આગળના વર્ગમાં જતા જાય છે એમ તેમને લિંગભેદનો ખ્યાલ આવે છે આ એક દ્રષ્ટિકોણ છે કે હું પુરુષ છું આ સ્ત્રી છે હું છોકરો છું આ છોકરી છે જાતિતા અંગેના જે દ્રષ્ટિકોણ છે એ ધીમે ધીમે આગળ જતા ખ્યાલ આવે છે કારણ કે શિક્ષક પછી બે ભાગ પાડે છે બેનો આ બાજુ બેસો બેસો અભ્યાસક્રમનો આ ભાગ નથી પણ આ દ્રષ્ટિકોણ જે છે આવે શિક્ષક ને આદર્શ તરીકે જુઓ તો શિક્ષક ના વ્યક્તિત્વમાંથી પણ વિદ્યાર્થીઓ ઘણું શીખતા હોય છે જેમને મહાન ગુરુઓ મળ્યા છે એવો મહાન વ્યક્તિત્વ પણ બન્યા છે એટલે શિક્ષકનું જે અસર છે એ વિદ્યાર્થીના મૂલ્ય તંત્ર ઉપર પડતી હોય છે વિદ્યાર્થી ઉપર એને આપણે અદ્રશ્ય અભ્યાસક્રમ કહીશું એ લેખિત નથી પણ અસર તો થાય છે અને વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન પણ આવે છે અને જે વસ્તુ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવે છે એને આપણે અધ્યાપન કહીએ છીએ અધ્યયન કહીએ છીએ એટલે વર્તનો જે શીખે છે વિદ્યાર્થી એને આપણે અદ્રશ્ય અભ્યાસક્રમ વ્યક્તિત્વ થાય છે આપણે અદ્રશ્ય વ્યાખ્યા જોઈ લઈએ કે મેકલારાયન એવું કહે છે કે અદ્રશ્ય અભ્યાસક્રમમાં જ્ઞાન અને વ્યવહારની સંરચના સામાન્ય અભ્યાસ સામગ્રી અને પાઠથી પર હોય છે એટલે આપણે જે ક્લાસરૂમમાં જે ભણાવીએ છીએ લર્નિંગ મટિરિયલ અભ્યાસ સ્ટડી મટિરિયલ એનાથી અલગ છે એનાથી દૂર છે એનાથી પર છે અહીં શાળા પ્રશાસન સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ મેનેજમેન્ટ તરફથી જે કોઈ ડિસિપ્લિન કરવામાં આવે છે જે કોઈ થોટ્સ જે કોઈ આઈડિયાઝ જે કોઈ ઇઝમ્સ એને બેસાડવામાં આવે છે મોરલ્સ આપવામાં આવે છે એ બધું આપણે અદૃશ્ય અભ્યાસક્રમમાં સમાવી શકીએ ધ ટર્મ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઈબ ધ અનરિટન સોશિયલ રૂલ્સ એટલે કોઈ લેખિતમાં નિયમો નથી પણ અને એ વર્તનની કોઈ લેખિતમાં દર્શાવેલું નથી કે આવું વર્તન કરવું કે ન કરવું આમ છતાં શાળામાં જઈને વિદ્યાર્થી આવું શીખે છે આ વર્તન કરવું મારી પાસેથી આવા વર્તનની અપેક્ષાઓ રાખવામાં આવે છે એવું આ જાણે વિદ્યાર્થી એવું અવેર થાય એને આપણે ગર્ભિત અભ્યાસક્રમ કહીએ છીએ હિડન કરિક્યુલમ ઇઝ સમથિંગ કમિંગ અક્રોસ ટુ ધ પીપલ્સ ધે આર પિકિંગ અપ એન્ડ એપ્રોચ ટુ લિવિંગ એટલે જીવન પ્રત્યેનો એ દ્રષ્ટિકોણ ખીલે છે એન્ડ ટુ લર્નિંગ અને અધ્યયન પ્રત્યેનું પોતાનું વલણ ખીલે છે કોઈ વિષય એને ગમે છે કોઈ વિષય એને નથી ગમતો તો એ કોઈ અભ્યાસક્રમમાં તો લખ્યું નથી પણ થોડોક સમય એની વિષયની સાથે ગાળે છે શિક્ષકની અધ્યાપન શૈલી સાથે કામ કરે ત્યારે એને એ વિષય પ્રત્યેનું એટીટ્યૂડ અધ્યયન શીખવા પ્રત્યેનું એટીટ્યૂડ ઘડાતું હોય છે કેટલાક વિદ્યાર્થીઓનો અભ્યાસ રદ હોય છે અભ્યાસમાં એકદમ મગ્ન હોય છે અને ગમે છે કેટલાક વિદ્યાર્થીઓને સામે લેસન કરવું પણ નથી ગમતું હોમવર્ક નથી કરતા લોંગ સ્ટીડ એન્ડ સેન એવું કહે છે કે

બિહેવિયર છે એનું વ્યક્તિત્વ છે એની અસર જે વિદ્યાર્થી ઉપર થાય છે એને આપણે અદ્રશ્ય અભ્યાસક્રમ કહી શકીએ શાળા મારફત શીખે છે ટેક્સ્ટબુક મારફત ની વાત નથી આ શિક્ષકની કાર્યશૈલી માંથી વિદ્યાર્થી ઘણું શીખતો હોય છે શિક્ષકની જે વર્કિંગ સ્ટાઇલ છે એમાંથી વિદ્યાર્થી શીખતો હોય છે એટલે અભ્યાસક્રમના લક્ષણો આપણે વ્યાખ્યા ઉપરથી તારવીએ તો શાળાના વાતાવરણમાંથી શીખવામાં આવતા તમામ પ્રકારના લેસન્સ લેસન પાઠબુકના પાઠની વાત નથી શાળાના વાતાવરણમાંથી જે વર્તન વલણ અપેક્ષા મૂલ્યો શીખે એ એટલે અદ્રશ્ય ચારિત્રનું શિક્ષણ કેરેક્ટર એજ્યુકેશન મૂલ્યોનું શિક્ષણ આ અભ્યાસક્રમ આપે છે મળે છે તે ક્યાંય લેખિત નથી અને તેનું કોઈ ઓથોરાઈઝ વર્ઝન નથી એ કોઈ અધિકૃત વસ્તુ નથી કોઈ પણ શાળાનું પરિવેશ વાતાવરણ એ ઓટોમેટિકલી શીખવતા હોય છે ઇટ ઇઝ નોટ વેલ ડિફાઈન્ડ એ ક્યાંય લખી રિટર્ન ફોર્મેટ પણ નથી તે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં હોય ત્યારે છુપી રીતે બિન ઇરાદાપૂર્વક સામાજિક કે સાંસ્કૃતિક કલ્ચરલ લેસન્સ જે શીખતા હોય છે એનો આમાં સમાવેશ થાય અને આવું સાંસ્કૃતિક ઘડતર દરેક શાળામાંથી થતું હોય છે જેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શીખીને આવ્યા હોય એનું વ્યક્તિત્વ તમે જોઈ લો આઈઆઈટી જેવી સંસ્થાઓમાંથી શીખીને આવ્યા હોય એનું વ્યક્તિત્વ તમે જોઈ લો અને કોઈ સામાન્ય શાળામાંથી શીખીને આવ્યા હોય એક સ્કૂલ કલ્ચર જે છે એની પણ અસર થતી હોય છે અદૃશ્ય અભ્યાસક્રમનું સ્વરૂપ થોડુંક સંદિગ્ધ છે એમ કોઈ સ્પષ્ટ નથી એને ઓળખવું એનું માપણ મુશ્કેલ છે સ્વાભાવિક છે એનું કોઈ માપન નહીં ના હોય વિદ્યાર્થીમાં એના મૂલ્યો કેવા કેળવાયા એનું વ્યક્તિત્વ ઘડતર કેવું થયું એ આમ સીધી નજરે દેખાય નહીં એટલે અદૃશ્ય એને માપી પણ ના શકે એની કોઈ ટેસ્ટ પણ ના હોય પણ રિટર્ન સિલેબસ જે છે એને વધુ સ્ટ્રોંગ બનાવે છે ઘણી વખત ખુલ્લો પણ પાડે છે કે આવું આવું કેરેક્ટર એજ્યુકેશન રિટર્ન સિલેબસમાં છે જ નહીં એટલે ઔપચારિક ઘણીવાર ખુલ્લો પણ પાડે છે વિશિષ્ટ રીતે આ પ્રકારો દ્રશ્ય અભ્યાસક્રમ અદ્રશ્ય અભ્યાસક્રમ અને શૂન્ય અભ્યાસક્રમના આપણે ચર્ચા કરીએ એટલે મને આશા છે કે આ ત્રણની સંકલ્પનાઓ હું પૂરતી રીતે સ્પષ્ટ કરી શક્યો હોઈશ આપ સૌને સમજાઈ ગયું હશે Uh you, Marishu, thank you very much. <music>